પ્રાથમિક શાળા ધોરણ કેજી વિષય સામે કેમ છો બાળકો મજામાં ને ગુડ મોર્નિંગ આજે આપણે સામે જ્ઞાન ભણવાનું છે તો ચલો આપણે સામાન્ય જ્ઞાનમાં શું ભણીએ જોઈએ પ્રવૃત્તિઓ ચાર શું બાળકો પ્રવૃત્તિઓ ચાર તો આપણે આજે પ્રવૃત્તિઓ ચાર શીખવાની છે તો ચલો પ્રશ્ન એક છે એમાં નીચેના ચિત્રોમાંથી જે વસ્તુઓ વનસ્પતિ દ્વારા મળતી હોય તેના ફરતે ગોળ કરો એટલે બાળકો અહીંયા બધા ચિત્રો આપેલા છે અને આ ચિત્રોમાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે એ તમારે સમજવાનું છે અને શીખવાનું છે અને એના પર સમજીને ગોળ કરવાનું છે તો ચલો બાળકો હું તમને સમજાવું જો અહીં એક ઉદાહરણ આપેલું છે ગોળ કરેલું છે ને બાળકો તો આમાં આજે ફ્રૂટ ને શાકભાજી બધું મિક્સ છે તો જુઓ આ બધું શામાંથી બને શાકભાજી વનસ્પતિમાંથી આપણે પહેલાં બી વાઈએ પછી અંદર એને પાણી પાઈએ એટલે ધીરે ધીરે મોટો થાય છોડ થાય વૃક્ષ થાય અને પછી એ વનસ્પતિમાં કહેવાય છે તેના એમાં અને એમાંથી આપણને વનસ્પતિ મળે છે ને બાળકો એ શાકભાજી ફળ જે જોઈએ બધું મળે છે ને એટલે આને ઉદાહરણમાં કરીને બતાવ્યું છે કે આ આપણને વનસ્પતિમાંથી મળે છે બરાબર બાળકો તો હવે આપણે આગળ જોઈએ બીજું ચિત્ર શાનું છે ખુરશી ટેબલ છે શાનું છે ખુરશી અને ટેબલ તો આ પણ એક લાકડું છે જેમ કે આ ઝાડનું થળ હોય છે જો આ છે ઝાડનું નીચે આમાંથી આપણને આ એક આ વનસ્પતિ છે ને જો આપણે મેં ઉગાડીએ નાનું હોય બી રૂપિયે નાનું હોય પછી મૂળ થાય પછી થર થાય પછી મોટું થઈને વૃક્ષ ડાળીઓને ફળફૂળ થાય છે તો જે આના લાકડા છે ને બાળકો નીચે એ આપણને વનસ્પતિમાંથી જ મળે છે ને એમાંથી તો આ પછી આપણને ખુરશી ટેબલને બધું બનાવવામાં આવે છે ને બાળકો ઝાડના થડમાંથી તો જો એ લાકડું વનસ્પતિ કહેવાય ને તો આના પર શું ગોળ કરવાનું હોય ને બાળકો કેમ કે આપણને વનસ્પતિમાંથી મળે છે તો ચલો આપણે ગોળ કરીએ આના પર ધીરે ધીરે ટીચર કરે છે એ રીતે જ ગોળ કરવાનું તમારે આજુબાજુ નહીં આના પર જ ખાલી ગોળ કરવાનું છે થઈ ગયું આ રીતે તમારે ગોળ કરવાનું બરાબર બાળકો હવે આગળ બીજું ચિત્ર જોઈએ આ સાનું છે ફ્રૂટનું આ શાકભાજીને બધું મિક્સ હતું આટલું ફ્રૂટ છે અને બાજુમાં શું છે ક્રિસમિસ દેખાય તો બાળકો આ પણ વનસ્પતિમાંથી જ મળે છે કેમ કે આપણે ઉગાડીએ નાના નાનું બી ને પછી મોટું થાય એને વૃક્ષ થાય છે અને પછી આના અંદર આ બધા ફળ ફૂલ લાગે છે ને તો આપણે એને વનસ્પતિમાંથી જ મળું કહેવાય ને એટલે આના પર પણ ગોળ કરવાનું ને તો ચલો ગોળ કરીએ થઈ ગયું હવે આગળ બીજું ચિત્ર જોઈએ શું છે ચા શું છે ચા અને કોફી આ કોફી છે આ ચા છે તો આ બંને પણ વનસ્પતિમાંથી મળતી હશે જો આ છોડ ઉગાડેલું બતાવે છે ને બાજુમાં તો આને વનસ્પતિમાંથી મળી કહેવાય ને તો ચલો એના પર પણ ગોળ કરીએ આ રીતે કરવાનું હવે આગળ જોઈએ બીજું ચિત્ર આ સાનું છે દવાનું તો દવા પણ ઔષધમાંથી જ મળતી હોય છે ઔષધ તરીકે વપરાતી હોય છે તે પણ વનસ્પતિમાંથી જ મળે છે તેમાં ગોળ કરો થઈ ગયું હવે આ કપાસ ચિત્ર છે કપાસ અને જોડે છે કાપડ છે શું છે કાપડ તો એ પણ આમાંના આ કપાસમાંથી નાના નાના તારમાંથી પછી એમાં આ કાપડ વણાતું હોય છે તો આ પણ એક વનસ્પતિ છે આને પણ ઉગાડવામાં આવે છે બાળકો કપાસને ઉગાડવામાં આવે છે તો ગમે નહીં જોયું હોય પણ ગામડામાં કપાસ તરીકે ઉગાડવામાં આવતી હોય છે વનસ્પતિ તો આ પણ કપાસમાંથી બને છે તેના પર ગોળ કરો રીતે થઈ ગયું હવે આગળ જોઈએ બીજું ચિત્ર કાગળ કાગળ પણ એક વનસ્પતિમાંથી મળે છે બનતું હોય છે એના પર પણ ગોળ કરી દઈએ પછી ઘડિયાળ આ તો એક વસ્તુ છે આ વનસ્પતિમાંથી ના બને કે આ તો એક સાધન છે વસ્તુ છે બરાબર આને વનસ્પતિમાંથી ના બને પછી આગળ બીજું ચિત્ર જોઈએ સાયકલ આ પણ વસ્તુ છે એટલે આમાં પણ ગોળ નહીં કરવાનું કે આ પણ વસ્તુમાંથી બને આ વનસ્પતિમાંથી નથી બને પછી આ સૂર્ય સૂર્ય પણ એક વસ્તુ જેવું છે એ પણ એના પણ ગોળ કરાયને બરાબર બાળકો કે વનસ્પતિ ના કહેવાય સૂર્યનારાયણ ભગવાન છે ને તમે પૂજા કરો છો હવે આ ગુંદર એટલે કે પેલું ચોંટાડવાનું આવે છે ને કપડા કંઈ ફાટી જાય તો એ તો આ પણ વનસ્પતિમાંથી જ બને છે તો આમાં પણ ગોળ કરો પછી નીચે સાનું ચિત્ર છે વૃક્ષ એ પણ વનસ્પતિમાંથી જ બને છે કારણ કે ખુદ વૃક્ષ છે બરોબર બાળકો એના પર ગોળ કરો હવે આગળ રબડ રબર તો એક વસ્તુ છે એના પર ગોળ નહીં કરવાનું પછી આગળ શું છે જગ પાણી પીવાનું જગ છે એમાં સાચું નહીં કરવાનું ક્યાંક એ પણ એક વસ્તુ છે હવે આગળ જોઈએ બીજું ચિત્ર સિંગ તેલ દેખાય છે નીચે મગફળીનું જોડે છે તો સાનું તેલ છે તો સિંગ સિંગતેલનું એટલે કે સિંગનું તો સિંગ એક વનસ્પતિ છે એને ઉગાડવામાં આવે છે અને એમાંથી પછી આ ખાવાનું તેલ નીકળે છે પીલે તો આ વનસ્પતિમાંથી બન્યું કહેવાય ને એટલે આના પર ગોળ કરવાનું થશે તો ચલો ગોળ કરીએ આ રીતે કેમકે સિંગ એક વનસ્પતિ છે તો થઈ ગયું બાળકો આ રીતે તમારે કયું વનસ્પતિમાં થાય છે કયું નથી એને પણ ગોળ કરવાનું બધા પર ગોળ કરવાનું નથી બાળકો બરાબર બાળકો હવે આગળ જોઈએ પ્રશ્ન બે ટપકાનો ઉપયોગ કરીને તમારી પોતાની માછલી બનાવો અને તેમાં રંગ પૂરો તો બાળકો ટપકા જોડવાના છે અને માછલી અહીંયા બનાવી છે એ રીતે માછલી બનાવીને રંગ પૂરવાનો છે તમારે શું પૂરવાનો રંગ પહેલાં માછલી બનાવવાની છે તો ચલો તમને માછલી બનાવતા શીખવાડું તો જુઓ અહીંયાથી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમું ટપકું છે એના પર લેવાનું આપણે એક બે ત્રણ ચાર ને પાંચ તો આ લેવાનું હવે કહ્યું છે બીજી લાઈનમાં એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ઉપર લેવાનું આ રીતે તમારું ટપકું મોટું કરી દેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય પછી એક બે ને ત્રણ એક બે ત્રણ થઈ ગયું તો ચલો પહેલાં ત્રણ ટપકાને જોડી દઈએ બરાબર હવે શું કર્યું છે ત્યાંથી એની બાજુમાં એક ટપકાને જોડ્યું છે તો આપણે એ રીતે જોડીશું આ રીતે હવે નીચે પણ આ રીતે કરવાનું એક બે ત્રણ ચાર તો એક બે ત્રણ ચાર પછી એક બે ત્રણ અને એક બે તો આપણે એક બે અહીંયાથી આના જોડીશું આ રીતે થઈ ગયું પછી અહીંયા આમ તો જોડ્યું છે એ રીતે આપણે અહીંયા જોડીશું આ એક ટપકું ટીચર જોડે એ રીતે જોડજો એટલે તમને આવડી જશે હવે શું કર્યું છે ઉપર એક બે ત્રણ હવે એક બે ત્રણ આમ ક્રોસમાં તમારે કરવાનું છે ટપકાની ઉપર જ જોડવાનું છે એટલે તમારે ભૂલ ના પડે આ રીતે હવે નીચે પણ એ રીતે જોડવાનું છે પહેલાં ઉપર જોડી લઈએ હવે શું છે ફરી એ એ એક બે ત્રણ પણ તમારે ગણવું પડશે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને વચ્ચે એક તો એ એક બે ત્રણ વચ્ચેમાં એક એટલે તમારે અહીંયાથી ગણવાનું છે એક બે અને ત્રણ આને જોડવાનું રહેશે થઈ ગયું બરાબર બાળકો હવે તમારે ઉપર આ એક સ્ટેપ અહીંયાથી આમ લીધો છે તો અહીંયા તમારે અહીંયાથી આમ એક ઉપર સ્ટેપ લેવાનો એક ટપકા જોડે જોડવાનું હવે કેટલા છે નીચે એક બે ત્રણ તો તમારે એક બે ને ત્રણ તમારે આમ આડું આડું જ કરતું જવાનું છે એક બે ને ત્રણ એક બે ત્રણ થઈ ગયા બાળકો હવે પાછું આ અહીંયાથી એક ટપકું જોડ્યું છે તો તમારે એક ટપકું જોડવાનું છે આ રીતે હવે પાછું ઉપર એક બે ત્રણ 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 ટપકા તમારે લેવાના છે એક બે ત્રણ તો થઈ ગયું હા આ રીતે તમારે કરવાનું છે બરાબર બાળકો હવે તમારે શું કરવાનું છે એક બે ત્રણ ફરી એક બે ત્રણ એક બે ત્રણ ફરી તમારે જોડવાનું છે એક બે ને ત્રણ ટપકાની ઉપર જ આવવું જોઈએ આ રીતે થઈ ગયું હવે એક ટપકાને આમ જોડવાનું છે એક ટપકાને અહીંયા આમ ક્રોસમાં લેવાનું છે ફરી પાછું એક ટપકું આમ કરવાનું છે હવે પાછું નીચે કરવાનું છે હવે પાછું એક બે ત્રણ તો એક બે ત્રણ બરાબર બાળકો ટીચર કરી રીતે કરો એટલે તમને આવડી જાય માછલી બનાવતા ત્રણ ત્રણ ટપકાને જ ગણીને લેવાના છે આપણે થઈ ગયું આ હવે એક બે ત્રણ ફરી આમ ઉપર લઈ જવાનું છે આપણે તો એક બે ને ત્રણ તો ચલો જોડો એક બે ત્રણ તો થઈ ગયું હવે પાછું એક ટપકું આમ કરવાનું છે તે ટપકાને અહીંયા આમ જોડીશું આપણે બરાબર હવે એક બે ત્રણ તો એક બે ને ત્રણ અહીંયા સાથે જોડો આમ થઈ ગયું હવે પાછું એક ટપકું આમ જોડવાનું છે એટલે અહીંયાથી આને અહીંયા જોડવાનું છે ધીરે ધીરે વિચારી વિચારીને જોડવાનું છે ટપકા ત્રિકોણમાં બીજું કશું જ વિચારવાનું નથી બાળકો હવે શું છે એક બે ત્રણ તો ફરી એક બે ને ત્રણ તો જુઓ થઈ ગયું અહીંયાથી અને જુઓ બની રહી ને માછલી ટીચરે પેલાના જે બનાવી દીધી ને હવે અંદર આપણે એની આંખ બનાવવાની છે તો જુઓ આ બે ટપકા છે ને એની વચ્ચે બનાવે છે આ બે ટપકા છે એની વચ્ચે તમારે આંખ બનાવવાની છે આ રીતે હવે એનું શું બનાવવાનું છે અંદરનો આકાર બીજો બાકી છે બનાવવાનો છે

देखाव जो अरू एना चोरस बनि बाटो माछली तयार जाने आँखाले थोड घाटो कलर देव कलर नेखा अनि हामी आमा त मनगमता रङ पूरवाना टिचर जो पहिला तो तो आ माछली बना तपाईँ पनि आछली बनाइने रंग सारा एउटा तनगमता रङ पूरी सक छो

શું કરવાનું છે આ માછલીને દોરી એમાં રંગ પૂરવાનું છે ઘરકામમાં અને સજા પોછીમાં પણ બંનેમાં તમારે પરિપૂર્ણ કરવાનું છે તો પાના નંબર બત્રીસ પાના નંબર બત્રીસ અને પાના નંબર તેત્રીસ તમારે હોમવર્કમાં આ બંને પાના સદે પોછીમાં પૂરા કરવાના છે અને ઘરકામમાં નોટમાં તમારે માછલી દોરીને રંગ પૂરતા શીખવાનું છે